नमस्ते विद्यार्थी मित्रों, छेले आपणे प्राणियों ने तेनो खोराक एटले के प्राणियों कयो कयो खोराक खाए छे तेना विषे अभ्यास कर्यो हतो। आजे आपणे प्रवृत्ति 7 जोईशुं। कोष्टक 1.5 फरीथी जुओ अने नीचे आपेला प्राणियों जूथ बनावो। एना जे कोष्टक 1.5 हतो बधा प्राणियों नाम जोवाना छे अने तेनुं जूथ बनावानुं छे। जूथ एक में मात्र वनस्पति के वनस्पति की पैदाश खाता हो प्राणियों ने राखो। अपने अँ त्रण जूथ बनावाना छे। पहला जूथ में फक्त वनस्पति ने वनस्पति में बनेली बड़ी पैदाशों खाता हो प्राणियों ने ज राखवाना छे। आ प्राणियों ने तृणाहारी कहे छे। तृणाहारी एटले के शाकाहारी। जे प्राणियों फक्त वनस्पति के वनस्पति की पैदाशों खाता हो तेवा प्राणियों ने तृणाहारी प्राणियों अथवा शाकाहारी प्राणियों कहे छे। केटलाक एवा प्राणियों छे के जे अन्य प्राणियों ने खाए छे तेमने जूथ बेमां मूको तेवा प्राणियों ने मांसाहारी कहे छे। पछी जे बीजा नंबरनुं जूथ छे तेमां फक्त बीजा प्राणियों ने खाता होय तेवा प्राणियोना नाम लखवाना छे कि जे प्राणियों बीजा प्राणियों ने मारीने खाए छे अथवा जे प्राणियों मांस खाए छे तेवा प्राणियों ने मांसाहारी प्राणियों कहे छे। तमे एवा कोई प्राणियों ने जाणो छो कि जे वनस्पति तथा प्राणी ने खाता होय? एवो कोई प्राणी तमे जाणो छो कि जे वनस्पति ने पण खातु होय अने प्राणियों ने पण खातु होय? तेमने जूथ त्रण में मूको। हवे त्रीजो जूथ होय तेमां वनस्पति अने प्राणियों बंने खाता होय तेवो प्राणी राखवानो। पहेलो जूथ हतुं तेमां फक्त वनस्पति खाता होय तेवा प्राणियों, બીજા જૂથમાં ફક્ત બીજા પ્રાણીઓને અથવા માંસ ખાતા હોય તેવા પ્રાણીઓ, અને ત્રીજા જૂથમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાતા હોય તેવા પ્રાણીઓને મૂકવાના, તેમને મિશ્રાહારી કહે છે। વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાતા હોય તેવા પ્રાણીઓ કેવા પ્રાણીઓ કહીશું? મિશ્રાહારી પ્રાણીઓ। કોષ્ટક 1.6 મુજબ તૈયાર કરી અને ત્રણેય ખાનામાં પ્રાણીઓને અલગ અલગ મૂકો। તમે અહીંયા ત્રણ ખાના જોયા છે। પહેલું છે જૂથ એક જેમાં તૃણાહારી પ્રાણીનો સમાવેશ થાય છે કે જે ફક્ત વનસ્પતિ અને વનસ્પતિમાંથી બનેલી પેદાશો ખાય છે। તમને એક ઉદાહરણ આપ્યું છે, ગાય જે ફક્ત વનસ્પતિની પેદાશો જ ખાય છે, એ રીતે ભેંસ, બકરી, ઊંટ વગેરે તમે લખી શકો છો કે જે ફક્ત વનસ્પતિની પેદાશો ખાય છે। એ જ રીતે માંસાહારીઓ, તો માંસાહારી કે જે બીજા પ્રાણીઓને મારીને ખાય છે, તો એમાં એક ઉદાહરણ આપેલું છે સિંહ। એવી જ રીતે તમે વાઘ, ચિત્તો વગેરે તમે યાદ કરીને લખી શકો છો। ત્રીજું છે મિશ્રાહારી પ્રાણીઓ। મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેને ખાય છે। પહેલું છે કૂતરો, તો કૂતરો રોટલી પણ ખાય છે અને બીજા પ્રાણીઓનું માંસ પણ ખાય છે, એટલે તેને કહેવાય મિશ્રાહારી। મિશ્રાહારી એટલે કે મિશ્ર આહાર, બંને આહાર લેતો હોય। એ રીતે બિલાડી, તો બિલાડી હોય તો તે ઉંદરને ખાય છે અને તે જ રીતે એઠવાડ પણ ખાય છે, બરાબર? બીજા તમે જાતે વિચારીને લખી શકો છો। પહેલી એ જાણવા માંગે છે કે કોષ્ટક 1.6 ભરતી વખતે મનુષ્યોને કયા સ્થાને ગોઠવીશું? મનુષ્યોને આપણે તૃણાહારીમાં ગોઠવીશું, માંસાહારીમાં ગોઠવીશું કે મિશ્રાહારીમાં ગોઠવીશું? તો મિત્રો, મનુષ્ય હોય એ વનસ્પતિની પેદાશો પણ ખાય છે, તેમજ તે માંસ પણ ખાય છે। માટે મનુષ્ય કયા ખાનામાં આવશે? જૂથ ત્રણમાં, એટલે કે મનુષ્યને મિશ્રાહારી પ્રાણી તરીકે આપણે ઓળખીશું। આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી। આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે કે જેમને પૂરતો ખોરાક મળી રહેતો નથી। દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે। આપણા જે ખોરાક છે દેશમાં, એ ખોરાકનું જેટલું બને તેટલું વધારેમાં વધારે ઉત્પાદન થઈ શકે તે માટે આપણે અવશ્ય ઉપાયો કરવા જોઈએ। એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવી પડશે। આપણે જેટલો બને તેટલું ખોરાકનું વધુ ઉત્પાદન થાય તેવા ઉપાયો કરવા જોઈએ, અને ઉત્પાદન થયા બાદ એ ખોરાક જેમને
जरूरी पूरतो खोराक मळतो नथी ए तमाम लोकोने सरळताथी प्राप्त थाय तेनी पण आपणे खात्री करवी पड़शे। मित्रों अहींया आपणे चेप्टर 1 पूरू थाय छे। नेक्स्ट विडियोमां आपणे चेप्टर 2 नो अभ्यास करीशुं। थैंक यू।